ડીસાની ઉત્તર પોલીસ મથકની પોલીસે ચોરી કરવા નીકળેલી એક આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે, જે ગેંગ માત્ર ને માત્ર લક્ઝરિયસ ગાડીઓની ઉઠાંતરી કરે છે. ફોર્ચ્યુનર, ઇનોવા, સ્કોર્પિયો કે હોન્ડા સિટી જેવી 20 લાખથી વધુની કિંમતની ગાડી હોય તો જ આ ગેંગ ચોરી કરતી હતી. ડીસામાં શિવનગર વિસ્તારમાં જ્યારે પોલીસ વાહન ચેકિંગમાં હતી તે સમયે એક ચોરીની ગાડી આવી રહી હોવાની માહિતી મળતા પોલીસે નાકાબંધી કરી હતી. તે દરમિયાન હરિયાણા પાર્સિંગની સ્વિફ્ટ કાર શંકાસ્પદ જણાતા તેને ઊભી રખાવી તપાસ કરતા તેમાંથી ગાડી ચોરી માટેની સાધન સામગ્રી મળી આવી હતી, જેથી પોલીસે ગાડીમાં બેઠેલા ફિરોજ ખાન ઉર્ફે કાલુ ઇસ્માઇલ ખાન મલાલા, કૃષ્ણ હરિરામ વિષ્ણોઈ અને સુભાષ ઉર્ફે કલ્લુ લીલુરામ મીરની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આ ગેંગે અત્યાર સુધી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી અનેક લક્ઝરિયસ ગાડીઓની ઉઠાંતરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા અને ચોરી કરેલી ગાડીઓ ક્યાં વેચી છે તે માટેની તપાસ હાથ ધરી છે. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની શિવનગર ચોકી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચેકિંગ દરમિયાન 3 ઇસમોને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. વધુ પૂછપરછ કરતાં આ ગાડી જે છે એ ચોરાયેલી છે તેવું માલુમ પડ્યું છે, અને આ સાથે સઘન પૂછપરછ દરમિયાન અન્ય ચોરીના ભેદ પણ ઉકેલી કાઢવામાં આવ્યા છે, જેમાં આ આખી ગેંગ જે આંતરરાજ્ય ગેંગ છે તે ચોરી કરતી હતી. અને આ ગેંગે દિશા દક્ષિણ, મહેસાણા, ઊંઝા, હરિયાણા વગેરે જેવા વિસ્તારોમાં પણ ચોરીના બનાવો પાર પાડ્યા છે અને તેનો પણ ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. અલગ અલગ રાજ્યમાં ચોરી કરતી આંતરરાજ્ય ચોર ટોળકીને ડીસાની ઉત્તર પોલીસે ઝડપી પાડી છે, તેમજ હજુ પણ વધુ ગુનાઓના ભેદ ઉકેલવા માટે પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.